આજથી ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો પ્રારંભ. આથી શરૂ થતા સત્રમાં વિપક્ષ શાસક પક્ષને ઘેરવા પ્રશ્નો રજૂ કરશે. નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ 2024-25 નું અંદાજપત્ર કરશે રજૂ. તો આજથી ગુજરાત વિધાનસભાના અંદાજપત્રને 2024-25 નું જે અંદાજપત્ર છે તે રજૂ કરવામાં આવશે. બપોરે 12 કલાકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગૃહને સંબોધિત કરશે. તો બેઠકના પ્રારંભે રાજ્યપાલના પ્રવચન ઉપર આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. ગૃહમાં પૂર્વ મંત્રી સહિત પૂર્વ સભ્યોના નિધન અંગે શોક પ્રસ્તાવ પસાર કરાશે. તો મહેસૂલ મંત્રી ગણોત વહીવટ ખેતીનું જમીન સુધારા વિધેયક રજૂ કરશે. 2 ફેબ્રુઆરીએ પણ નાણામંત્રી વર્ષ 2024-25 નું અંદાજપત્ર ગૃહમાં રજૂ કરશે. તો આજથી શરૂ થતા અંદાજપત્ર સત્રનું 29 ફેબ્રુઆરીએ સમાપન થશે. તો આ અંગે વધુ માહિતી આપવા માટે અરુણ શાહ મારી સાથે જોડાઈ ચુક્યા છે. જી અરુણ, જણાવશો ગુજરાતમાં અંદાજપત્ર સત્રનો જે પ્રારંભ થઈ રહ્યો છે, બજેટ રજૂ કરવામાં આવશે. જી, ગુજરાત વિધાનસભાનું અંદાજપત્ર સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. મહત્વપૂર્ણ રીતે જોઈએ તો આજથી 24 દિવસ માટે એટલે કે 29 ફેબ્રુઆરી સુધી સમગ્ર રીતે આ વિધાનસભાનું અંદાજપત્ર સત્ર યોજવામાં આવશે અને 26 બેઠકો એટલે કે અમુક દિવસ માટે 2-2 બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ રીતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના સંબોધનથી ગૃહની બેઠકનો પ્રારંભ થશે. ત્યારબાદ ગૃહની બેઠક પર રાજ્યપાલના હવે જે પ્રવચન કર્યું હોય તેના પર આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. મહત્વપૂર્ણ રીતે રાજ્યપાલમાં સરકાર દ્વારા ભાજપની સરકાર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેની માહિતી જેને સંબોધન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા કરવામાં આવશે. ત્યાર પછી પૂર્વ મંત્રી પ્રભાતસિંહ ચૌહાણના નિધન સહિત જે પૂર્વ સભ્યોના કેટલાક જે નિધન થયા હોય તે નિધન અંગે શોકદર્શક પ્રસ્તાવ પણ આજે પસાર કરવામાં આવશે. મહત્વપૂર્ણ રીતે સવારે 12 કલાકે વિધાનસભા અંદાજપત્ર સત્રની આજની પ્રથમ બેઠકનો પ્રારંભ થશે. સમગ્રતઃ 24 દિવસ માટે યોજાનારા આ સત્રમાં આવતીકાલ એટલે કે 2 ફેબ્રુઆરી 2024 રોજ નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા અંદાજપત્ર 2024-25 રજૂ કરવામાં આવશે. સમગ્ર રીતે જોઈએ તો લોકસભા 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બજેટમાં અનેકવિધ અને ખાસ કરીને મહિલાઓલક્ષી યોજના તેમજ ખેડૂતલક્ષી યોજનાનો વિશેષ સમાવેશ કરવામાં આવે. ગત વર્ષની વાત કરીએ તો વર્ષ 2023-24માં 3 લાખ કરોડ કરતા વધુ રકમનું જે અંદાજપત્ર ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું તે રકમ કરતા અંદાજે 10-15% રકમનું આ અંદાજપત્ર એટલે 2024-25માં વધારો કરવામાં આવે એવી સંભાવના પણ નાણા વિભાગના સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જોઈએ તો મહિલા શિક્ષણના સંદર્ભમાં તેમજ ગૃહ વિભાગના સંદર્ભમાં સરકારી વિધેયકો ગૃહમાં રજૂ કરવામાં આવશે. સૌથી મહત્વપૂર્ણ વાત કહી શકાય કે શાસકની સાથે જો વિપક્ષની ભૂમિકામાં ગૃહમાં જોઈએ તો હાલના તબક્કે માત્ર ને માત્ર 15 ધારાસભ્યોનું સંખ્યાબળ કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસ ધરાવે છે. તેના સંદર્ભમાં હવે શાસક પક્ષનો સામનો કરવા માટેની રણનીતિ જો કે વિપક્ષ દ્વારા ઘડી કાઢવામાં આવી છે, પરંતુ કયા પ્રશ્નો કેવી રીતે રજૂ કરવામાં આવશે તેના સંદર્ભે અને શાસક પક્ષને ભીડવા માટે કોંગ્રેસ કઈ રણનીતિ અપનાવશે તે જોવાનું રહેશે. પરંતુ એક રીતે કહી શકાય કે આગામી 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ અંદાજપત્ર એવું હશે તેના પર હાલ સૌની નજર મંડાયેલી છે. પરંતુ પ્રજાલક્ષી અને પ્રજાના હિતલક્ષી ખાસ કરીને ખેડૂતલક્ષી અને મહિલાલક્ષી આ બજેટ હશે એવી શક્યતા પ્રવર્તે છે. હવે આવતીકાલે 24 તારીખે જે 2 ફેબ્રુઆરીએ 2024-25 અંદાજપત્ર ગૃહમાં રજૂ થાય તેમાં પ્રજાલક્ષી કઈ યોજનાઓ જાહેર કરવામાં આવશે તેના પર સૌની નજર છે. જી જી અરુણ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.